લોકડાઉનની સ્થિતિની જાહેરાત કરવી પડી રહી છે। વડોદરાની વાત કરીએ તો વડોદરામાં પણ લોકડાઉન જાહેરાત કરવામાં આવી છે। હવે જોવાનું રહેશે કે કાલે જેમ જ લોકો આજે પણ આ લોકડાઉનને પાડે છે કે કેમ। જનતા કરફ્યુને સારો એવો પ્રતિસાદ મળ્યો હતો। ગઈકાલે લોકોને બહાર જતા માટે અટકાવવામાં આવી રહ્યા છે। આજે 25મી માર્ચ સુધી લોકડાઉનની જાહેરાત કરાઈ છે। કોરોના ઇફેક્ટ જોવા મળી રહી છે। ગઈકાલે જનતા કરફ્યુને સારો એવો પ્રતિસાદ મળ્યો હતો, પરંતુ આજે ક્યાંક ને ક્યાંક વાહનોની સંખ્યામાં વધારો જોવા મળ્યો અને લોકોની અવર જવરમાં પણ કેટલાક સ્થળોએ વધારો જોવા મળ્યો છે। कालाघोड़ा थी जेलरोड तरफनो जे रस्तो छे ते बंद करी देवामां आव्यो छे। એટલે પોલીસ દ્વારા જે પણ લોકો બહાર નીકળી રહ્યા છે તેમના પર રોક લગાવવા માટે આ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, પરંતુ લોકો સમજવા તૈયાર નથી। આપ બીજી તરફના દ્રશ્યો જોઈ શકો છો કે લોકો પોતાના ટુ વ્હીલર પર પણ બહાર નીકળી રહ્યા છે। એક તરફ કોરોનાનું સંક્રમણ ધીમે ધીમે વધી રહ્યું છે અને તેના માટે લોકડાઉન કરવામાં આવ્યું છે, તેમ છતાં લોકો સમજવા તૈયાર નથી અને बेधड़क लोको बहार निकली रहा है। तेमने कोईपण प्रकारनी गंभीरता नथी। परिणामे हवे पोलीसे एक्शनमां आववुं पड़ी रह्युं छे अने केटलीक गाड़ीओने पण रोकवामां आवी रही छे। तेमनी साथे वात करवानो प्रयास। आप कहाँ जा रहे हैं? एसएसजी हॉस्पिटल, आईपीडी पेशेंट्स होते हैं हमारे। अच्छा, आप डॉक्टर हो? हाँ, आईसीयू में पोस्टिंग होता है। राइट, तो नहीं जाने दिया जा रहा है यहाँ से? नहीं। आपने बात की? रीजन लॉकडाउन सब जगह से हम लोग वहाँ पे सब पे बात करके आए, फिर भी यहाँ से नहीं जाने दे रहे। और एसएसजी से इतना दूर है और ये एरिया में सिर्फ नहीं जाने देंगे, उसका क्या मतलब है? चलिए हम भी प्रयास करते हैं। आप जाने दीजिए कि पुलिस जाने दे सकती है आपको। आ लोग डॉक्टर है, एसएसजी में जवानुं छे, इमरजन्सी सेवा छे। ये लोग तो अहींथी सीधा जई सके ने? इमरजन्सी माटे तो फ्री होय ने, एमने फरीने ना जवुं पड़े। चलिए आप यहाँ से जाइए। तो हवे पुलिस पण समझी रही है कि जे लोग इमरजन्सी सेवा साथे जोड़ायेला है, आप जोई सको छो कि पुलिस तेमने जवा देवानो प्रयास करी रही है। जी आप क्या कहना? निकला हम लोग जी 3 जगह से हम लोग रिक्वेस्ट करके आया। फतेह से आया, उनको आईडेंटी कार्ड बता दिया। 1 मिनट, उन्होंने खुद मेरे को रॉन्ग साइड से बोला आप इधर से निकल जाओ। परिणामे પોલીસે હવે કડકાઈ દાખવી પડી રહી છે અને તેને કારણે જ લોકોને રોકવામાં આવી રહ્યા છે, લોકોને પોતાના ઘરે મોકલવામાં આવી રહ્યા છે, પરંતુ લોકો સમજવા તૈયાર નથી। આ રિક્ષા ચાલક છે, તે પણ પોતાની રિક્ષા ચલાવી રહ્યા છે, તેમને પણ કોઈ પણ પ્રકારનો ખોફ નથી। સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે લોકો ઘરમાં રહે એટલા માટે જ લોકડાઉન કરવામાં આવ્યું છે, પરંતુ કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ લોકો સમજી નથી રહ્યા અને એને કારણે હવે લોકો જાહેરમાં આવીને જે સરકારનો આદેશ છે તેનું ઉલ્લંઘન કરી રહ્યા છે। વડોદરામાં કલમ 144 લાગુ છે જ, તેમ છતાં પોલીસ અત્યાર સુધી કડકાઈ નહોતી દાખવતી, પરંતુ હવે જ્યારે લોકો નથી સમજી રહ્યા ત્યારે પોલીસે એક્શનમાં આવીને કડકાઈ દાખવવી પડી રહી છે। કેમેરામેન ડીકે સોલંકી સાથે અમિત ઠાકોર, મંતવ્ય ન્યૂઝ, વડોદરા। તો ક્યાંક ને ક્યાંક તકરારના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે। જનતા અને પોલીસ વચ્ચે ઇમરજન્સીના કેસો દરમિયાન પણ આ તકરાર ક્યાંક ને ક્યાંક પેશન્ટ્સ માટે, દર્દીઓ માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે। કડકાઈ ચોક્કસપણે રાખવી જોઈએ, પરંતુ ઇમરજન્સીના કેસો હોય ત્યારે પોલીસને પણ આગળ આવવું જોઈએ અને થોડી છૂટછાટ આપવી જ જોઈએ। જોકે લોકોને પણ સમજવું જોઈએ, ક્યાંક ને ક્યાંક લોકોના અનુકરણને કારણે જ આ પ્રકારની સ્થિતિ સર્જાય છે। પોલીસને સખ્તાઈ દાખવવી પડી રહી છે। 25મી માર્ચ સુધી લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે। ગઈકાલે જનતા કરફ્યુને સારો એવો પ્રતિસાદ મળ્યો હતો, પરંતુ આજની સ્થિતિની વાત કરીએ તો અઠવાડિયાની શરૂઆતમાં જ લોકો બહાર નીકળી રહ્યા છે અને સામાન્યપણે જે રીતે દિવસની શરૂઆત કરતા હોય એ જ પ્રકારે આજના દિવસની પણ શરૂઆત કરી રહ્યા છે। ધ્યાન રાખવાની બાબત એ છે કે ડોક્ટર હોય, પોલીસ કર્મચારીઓ હોય અથવા તો જે સેવા આપવા માટે એમને બીજું કોઈ ઓપ્શન નથી તે લોકો બહાર નીકળે તો સમજમાં આવે છે, પરંતુ સામાન્ય જનતાને ચોક્કસપણે લોકડાઉન પાડવું જ જોઈએ, કારણ કે કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે। અમારા સંવાદદાતા અમિત ઠાકોર જોડાઈ ગયા છે। અમિત, વડોદરામાં શું સ્થિતિ ગઈકાલની વાત કરીએ જનતા કર્ફ્યુને સારો એવો પ્રતિસાદ મળ્યો હતો લોકડાઉનને એવા જ પ્રકારનો પ્રતિસાદ મળશે કે કેમ દીપાજો સવારથી આપણે જોઈ રહ્યા છે અલગ અલગ શહેરોમાં લોકો સમજવા તૈયાર નથી લોકો બેખોફપણે બહાર નીકળી રહ્યા છે કોરોનાને તેઓ ગંભીરતાથી નથી લઈ રહ્યા અને હવે એટલા માટે પોલીસે એક્શનમાં આવવું પડ્યું છે અને પોલીસ કડકાઈ દાખવી રહી છે વડોદરા શહેરના હારસમાં કાલાઘોડા વિસ્તારમાં ઊભા છે 24 કલાક ટ્રાફિકથી ધમધમતો આ વિસ્તાર આજે સવારથી પણ લોકડાઉન હોવા છતાં લોકો બહાર નીકળતા હતા હજી પણ લોકો પોતાના ટુ વ્હીલર લઈને ફોર વ્હીલર લઈને બહાર નીકળી રહ્યા છે ગઈકાલે જ્યારે જનતા કર્ફ્યુ હતો આખો દિવસ લોકો ઘરમાં પુરાઈ રહ્યા હતા પરંતુ સાંજ પડતાની સાથે જ લોકોની ધીરજ ખૂટી ગઈ હતી અને લોકો બેખોફપણે બહાર નીકળી ગયા હતા અને તેને જ કારણે સરકારે જે જાહેર કર્ફ્યુ હતો જનતા કર્ફ્યુ હતો તે બાદ હવે આગામી ત્રણ દિવસ એટલે કે 25મી તારીખ સુધી લોકડાઉનની પરિસ્થિતિ જાહેર કરી છે એટલે કે રાજ્યના જે મહાનગરો છે તેમાં વડોદરા પણ આવે છે તેમાં પણ 25મી તારીખ સુધી લોકડાઉન છે તેમ છતાં લોકોને ઘરની બહાર નીકળવાની અપીલ હોવા છતાં તેઓ બહાર નીકળી રહ્યા છે અને તેને કારણે કોરોના વાયરસનું સંક્રમણ ફેલાવાનો ખતરો ખૂબ વધી શકે છે રિપીટ કરું છું કે કોરોના વાયરસનો સંક્રમણનો ખતરો વધી શકે છે અને એટલા માટે જ લોકોને ઘરની બહાર ન નીકળવા માટે અપીલ કરવામાં આવી રહી છે તેમ છતાં લોકો નથી માની રહ્યા અને તેને જ કારણે હવે વડોદરા પોલીસ એક્શનમાં આવી છે પોલીસ રસ્તાઓ પર ઉતરીને હવે રાજમાર્ગો છે જે મુખ્ય માર્ગો છે તેને બેરિકેડ્સ લગાવીને બંધ કરી રહી છે એટલા માટે કે લોકોની અવરજવર બંધ થાય અને ઘરમાંથી બહાર નીકળતા લોકો તેમના ઘરે પરત ફરે એટલા માટે જ લોકોને સમજાવવા માટે પોલીસ એક્શનમાં આવી છે અને પોલીસ દ્વારા કડકાઈ દાખવીને બેરિકેડ્સ લગાવીને રસ્તાઓ બંધ કરવામાં આવી રહ્યા છે હવે પોલીસે જ્યારે આ પ્રકાર ની પરિસ્થિતિ સમજવી પડે પોલીસની સાથે સાથે લોકોએ પણ સમજવી પડશે કારણ કે વડોદરામાં હજી કલમ 144 લાગુ છે અને તેમ છતાં જો લોકો ઘરની બહાર નીકળી રહ્યા હોય તો પોલીસ કલમ 144 હેઠળ પણ કાર્યવાહી કરી શકે છે તે લોકોએ સમજવું જોઈશે જી અમિત આભાર માહિતી આપવા માટે તો લોકો એક બાદ એક બહાર નીકળી રહ્યા છે જાણે કે લોકોની ધીરજ ખૂટી રહી હોય તેવા દ્રશ્યો ન માત્ર વડોદરા પરંતુ અન્ય સ્થળોની પણ એવી જ પ્રકારની સ્થિતિ છે જનતા કર્ફ્યુને સારો એવો પ્રતિસાદ મળ્યો હતો પરંતુ આજની સ્થિતિની વાત કરીએ તો લોકડાઉનની જાહેરાત છતાં પણ લોકો પોતાના ઘરોથી બહાર આવી રહ્યા છે જોવાનું એ રહેશે કે લોકો હવે ક્યારે જાગશે કારણ કે સતર્કતાની જરૂર છે કોરોના સંક્રમિત રોગ છે અને તે વધુ પ્રમાણમાં ફેલાઈ રહ્યો છે પેન્ડેમિક એક્ટ હેઠળ આ તમામ કાર્યવાહી કરવામાં આવી રહી છે પોલીસ પણ કડકાઈ અત્યારે દાખવી રહી છે તેમ છતાં પણ લોકોને પણ પોતાની સમજ રાખીને જ ભાગ લેવો જોઈએ